ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, બાલગોકુલમ શૈક્ષણિક સંકુલમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે તો શનિવાર છે અને આજે તમારે લોકોને ટેસ્ટ પણ છે, તો ટેસ્ટ માટે તૈયારી કરવી હતી ને. તો વિદ્યાર્થી મિત્રો, તમને બધાને પહેલાં તો ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક. ત્યારબાદ ચાલો હવે આજે આપણે ટેસ્ટ આપશું તો પછી આજે આપણે છે ને કાંઈ ભણવું નથી. આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીએ. તમારી પાસે ગીત વાર્તાની બુક છે ને? તો ગીત વાર્તાની બુકમાં પેજ નંબર 4 અને 5 ઉપર એક સરસ મજાની વાર્તા આપેલી છે. કોની વાર્તા છે ખબર છે? શબરીની વાર્તા છે. શબરી કોણ હતી ખબર છે? શબરી છે ને એક ભીલ જાતિની સ્ત્રી હતી. બધાની અલગ અલગ જાતિ હોય ને એવી ભીલ જાતિની એક સ્ત્રી હતી. તો એ શબરી ક્યાં રહેતી હતી ખબર છે તમને? પંપા નામનું એક સરસ મજાનું પાણીનું સરોવર હતું. તો એ સરોવરના કાંઠે એની એક ઝૂંપડી હતી. આપણે બધાને રહેવા માટે ઘર હોય છે ને, એવી રીતે સબરીએ રહેવા માટે સરસ મજાની માટી ને લાકડા અને ઘાસ ને એમાંથી સરસ એવી ઝૂંપડી બનાવી હતી. ક્યાં બનાવી હતી? પંપા નામનું સરોવર હતું ને એના કાંઠે. હવે તમને એમ થતું હશે કે સરોવર એટલે શું? તો સરોવર એટલે પાણી ભરેલું નાનું તળાવ જેવું. એ આપણે કોઈ માણસ ન બનાવી શકીએ, એ કુદરતી જ હોય, ભગવાને જ બનાવેલું હોય. અને વરસાદ પડે ને એવું થાય એટલે એમાં પાણી સરસ ભરાઈ જાય, પછી એનું સરસ ચોખ્ખું પાણી એમાં ભરેલું હોય, એમાં માછલીઓ હોય, પછી એમાં કમળ ઉગેલા હોય. તમે છે ને બુકમાં જોશો ને તો તમને ચિત્રમાં જોશો તો તમને ખ્યાલ આવશે, સરોવરનું ચિત્ર આપેલું છે એમાં એમાં સરસ કમળ ઉગેલા છે. તો આવું સરસ મજાનું સરોવર હતું. એ સરોવરનું નામ શું હતું? પંપા. અને એના કાંઠા પાસે શબરીએ ઝૂંપડી બનાવી હતી અને તેમાં એક ભીલડી રહેતી હતી, એનું નામ શબરી હતું. મેં તમને પહેલાં કીધું ને એવી રીતે કે ભીલ જાતિની સ્ત્રી હતી અને એનું નામ શું હતું? શબરી. એનું નામ શું હતું? શબરી. અને એ જે સરોવરના કાંઠે એની ઝૂંપડી હતી એનું નામ પંપા સરોવર હતું, બરાબર. હવે શબરી શું કરે આખો દિવસ? આપણે હોય તો આપણે ઉઠીને બ્રશ કરીએ, નાહી ધોઈને તૈયાર થઈને સ્કૂલે આવીએ, પછી સ્કૂલે ન આવતા હોય તો આપણે આપણા વિડીયો જોઈએ, હોમવર્ક કરીએ, પછી રમીએ, થોડીક વાર ટીવી જોઈએ. પણ શબરી તો પહેલાંના જમાનાની વાત છે. શબરી તો બહુ પહેલાંના જમાનામાં રામ ભગવાન હતા ને એ સમયમાં હતી, તો ત્યારે તો કંઈ કોઈના ઘરે ટીવી નહોતા કે કંઈ આવી રીતે વિડીયો આવે ને હોમવર્ક કરવાનું ને એવું તો હતું નહીં. તો શબરી શું કરતી હશે દરરોજ? તો શબરી રોજ સવારે વહેલી ઉઠી જાય. વહેલી ઉઠી જાય પછી શું કરે ખબર છે? આંગણું સાફ કરે. એનું તમારા ઘરમાં જે ફળિયું હોય ને, તો પહેલાં ઝૂંપડી હોય એમાં તો કંઈ ટાઇલ્સવાળું ને એવું ફળિયું ન હોય, એમાં તો કાચું માટીનું જ ફળિયું હોય. તો માટીનું એનું ફળિયું હોય ને સરસ રીતે વાળીને સાફ કરે, પછી છે ને એ નદીએ જઈને નાહી આવે. કારણ કે પહેલાં આપણી જેમ બાથરૂમ નહોતા કે બાથરૂમમાં નાહીએ કે શાવરમાં નાહીએ, પહેલાં નદીમાં જ નાહવાનું હતું. એટલે શબરી નદીએ જઈને નાહી આવે, પછી છે ને ભગવાનની પૂજા કરવા બેસે. તમે પૂજા કરો છો કોઈ દિવસ? ભગવાનની પૂજા કરો છો? તમને આવડે છે પૂજા કરતા? કે પૂજા ન કરો તો તમને કોઈ મંત્ર બોલતા કે ભગવાનની પ્રાર્થના બોલતા આવડે છે? ન આવડતું હોય ને તો હવે શીખી લેજો. જો શબરી છે ને એ નાહી ધોઈ લે ને પછી ભગવાનની પૂજા કરવા બેસે, પછી આખો દિવસ ભજન કરે. એનું થોડું ઘણું કામ હોય, એ કામકાજ કરીને એકલી રહેતી હતી એટલે એને બીજું કામ એ શું એને ઝૂંપડી હોય એટલે ઝૂંપડીને એક વખત સાફ કરી નાખે, અને એક જણાનું કામ હોય બધું એટલે એ કામકાજ પતાવી દે, પછી પૂજા કરવા બેસે અને પછી આખો દિવસ ભગવાનના ભજન કરે, રામ નામના જપ કરે, ભગવાનના ભજન ગાય આખો દિવસ, પછી રામ 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 એવા જપ કરે એટલે માળા કરે, રામ 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 એવું બોલ્યા કરે એમ, અને આખો દિવસ રામ ભગવાનની વાટ જોવે. વાટ જોવે એટલે રાહ જોયા કરે. આપણે કેમ કોઈ બહાર ગયું હોય તો આપણે એની રાહ જોઈએ ને, કે પપ્પા ઓફિસ ગયા હોય તો આપણે એમ કહેતા હોય ને એનો આવવાનો ટાઈમ થાય કે હમણાં પપ્પા આવશે, હમણાં પપ્પા આવશે. તો શબરી છે ને એ રામ ભગવાનની રાહ જોતી હતી. એ રામ ભગવાનની ભક્ત હતી અને રામ ભગવાન બહુ જ ગમતા, તો એ આખો દિવસ રામ ભગવાનની રાહ જોયા કરે, પોતાનું કામ કરી લે અને ભગવાનના નામ લે અને આખો દિવસ એની રાહ જોવે કે ક્યારે રામ આવશે, ક્યારે રામ આવશે. આવી રીતે રાહ જોતાં જોતાં એ શબરી છે ને એ વૃદ્ધ થઈ ગઈ, ઘરડી થઈ ગઈ. આખી નાની હતી એમાંથી ઘરડી થઈ ગઈ. આખો દિવસ એનું દરરોજનું આવું જ કામ, બસ એને આ જ કરવાનું. પછી એને રામ ભગવાનના દર્શન કરવાનું બહુ જ મન થતું હતું. પછી એવામાં એને ખબર પડી કે રામ ભગવાન છે ને સીતાજીને શોધવા માટે નીકળ્યા છે. જો સીતાજીની તમને ખબર છે ને, રાવણ હતો એ સીતાજીને લઈ ગયો. તો તમે રામાયણ જોવો છો ટીવીમાં તો તમે એમાં જોયું હશે, રાવણ હતો ને એ સીતાજીને ઉપાડીને લઈ ગયો હતો. હવે રામ ભગવાન એને શોધવા નીકળ્યા હતા કે સીતાજી ક્યાં ગયા. પહેલાંના જમાનામાં તો કાંઈ ફોન કે મોબાઈલ કે એવું તો હતું નહીં કે સીસીટીવી કેમેરા નહોતા કે શોધી લઈએ કે આ કોણ ઉપાડી ગયું ને ક્યાં લઈ ગયું.
કે ફોને નહોતા કે ફોન કરીને પૂછી લે ચાલો કે ભાઈ સીતાજી તમે ક્યાં છો, આવું તો કંઈ હતું નહીં, એટલે એને શોધવા નીકળવું પડે. અને રામ ભગવાન ત્યારે વનવાસમાં હતા, એટલે કે જંગલમાં રહેતા હતા, તો આખું જંગલ ને બધે આજુબાજુ શોધવું પડે ને કે સીતાજી એની ઝૂંપડીમાં નથી તો ક્યાં હશે, તેને શોધવા માટે નીકળ્યા હતા. પછી અને એને ખબર પડી સબરીને કે રામ ભગવાન છે ને સીતાજીને શોધતા શોધતા એના ઘર બાજુ આવે છે. તો આ ખબર સાંભળીને તો સબરી તો રાજી રાજી થઈ ગઈ કે અરે વાહ, કેટલા સમયથી હું ઘરડી થઈ ગઈ ત્યાં સુધી રામ ભગવાનની રાહ જોતી, આજ મને રામ ભગવાનના દર્શન થશે, હો હવે આ બાજુ આવે છે ને તો આજ તો હું રામ ભગવાનના દર્શન કરીને જ રહીશ. પછી તે દિવસે તો એ સવારમાં વહેલી ઉઠી ગઈ, એકદમ વહેલી, રોજ કરતા એ વહેલી. પછી જંગલમાં ગઈ, આપણી ઘરે કોઈક મહેમાન આવે તો આપણે મહેમાન માટે ચા નાસ્તો એવું બધું બનાવીને રાખીએ ને, અને સરસ એના સ્વાગત માટે તૈયારી કરીએ. તો રામ ભગવાન તો ભગવાન હતા, એને તો ભગવાનના દર્શન થવાના હતા, તો એને એમ થયું કે હું શું કરું ભગવાન માટે, એટલે ફટાફટ જંગલમાં ગઈ. જંગલમાં જઈ અને છાપડી ભરીને બોર લઈ આવી. એની પાસે બીજું તો શું હોય, કંઈ અત્યારના જમાનાની જેમ પીઝા બર્ગર કે કંઈ નાસ્તા માટે એવી કંઈ સ્પેશિયલ વસ્તુ તો કંઈ હોય નહીં, કોલ્ડ ડ્રિંક કોલ્ડ ડ્રિંક એવું કંઈ. તો એને તો જંગલમાંથી જે મળતું હોય એ જ લઈ આવે ને, તો એ છાપડી ભરીને બોર લઈ આવી. પછી એને વિચાર આવ્યો કે આ બોર તો ખાટાઈ હોય ને, કાચા હોય તો ખાટા હોય, પાકા હોય તો મીઠા હોય, હવે કંઈ રામ ભગવાન જેવા ભગવાન મારી ઘરે આવે તો કંઈ એને ખાટા બોર થોડા અપાય. એટલે એને થયું કે આને કેમ ઓળખવું કે આ બોર ખાટા હશે કે મીઠા, એટલે એ તો ચાખવા માંડી. બોર એક ચાખે, જોવે ખાટું છે તો ફેંકી દે, કાચું છે તો ફેંકી દે, ચાખતી જાય એક એક બોર, અને મીઠું છે તો રાખે. દરેક બોર એણે ચાખી લીધા. હવે એને એ બિચારી સાવ ભોળી હતી, એને ખબર નહોતી કે ભગવાનને એઠું કરેલું ન દેવાય, આપણે ખાઈએ તો એઠું થઈ જાય ને. પણ એ તો બિચારી ભગવાનની ભક્તિમાં એવી ભાવ વિભોર થઈ ગઈ ને કે એને કાંઈ જ ખબર નહોતી કે ભગવાનને એઠું કરેલું અપાય કે ન અપાય. એ તો એને તો એમ જ હતું કે બસ મારા ભગવાન મારા ઘરે આવે તો એને હું સરસ મજાના મીઠા મીઠા બોર આપું. એટલે એને ચાખી ચાખીને ખાટા હોય ને કાચા હોય એવા બોર ફેંકી દીધા, અને પાકા હોય અને મીઠા મીઠા હોય ને એવા બોર એણે રાખ્યા, જુદા સરસ અલગથી રાખી દીધા. અને પછી પાછી રામ ભગવાનની રાહ જોવા માંડી. ત્યાં થોડીક વાર થઈ ને તો રામ ભગવાન અને એના ભાઈ લક્ષ્મણ એના ઘરે આવ્યા. પછી સબરીએ તો રામ ભગવાનની દીવો કરીને આરતી ઉતારી, પછી બેસવા માટે આસન આપ્યું. પહેલાંના જમાનામાં કંઈ સોફા કે ચેર કે એવું તો હતું નહીં, એટલે એને સરસ મજાનું આસન પાથરી દીધું. અને પછી ખાવા માટે બોર આપ્યા, અને બોર આપતી જાય ને ગીત ગાતી જાય. શું ગીત ગાતી હતી ખબર છે? મારા મીઠા મધ બોર રામ તમે આરોગો, મારા ચાખેલા મોંઘેરા બોર રામ તમે આરોગો. એટલે જો ભગવાન, મારી પાસે બીજું કાંઈ નથી, હું તો મીઠા મીઠા બોર લઈ આવી છું, તમે આરોગો, આરોગો એટલે ખાઓ. એટલે મેં તો ચાખી ચાખી તમારા માટે મોંઘા મોંઘા સરસ મીઠા મીઠા બોર હું લઈ આવી છું, મારી પાસે જે છે એ આ જ છે, તો તમે ચાખો અને તમે ખાઓ. પણ રામ ભગવાનના મનમાં તો બધાય સરખા, એને કોઈ ઊંચું નહીં કે કોઈ નીચું નહીં. સબરી હતી, ભીલ જાતિની હતી, તો એને એમ થયું કે ભાઈ રામ ભગવાનના મનમાં એવું નહોતું કે એ ભીલ જાતિના છે, હું તો રામ ભગવાન છું, હું તો ભગવાન છું, તો કંઈ આવાના એઠા બોર થોડા ખાવ, એને મનમાં એવું જરાય નહોતું. રામ ભગવાન તો હસતા જાય ને બોર ખાતા જાય. અને રામ ભગવાનનો પ્રેમ જોઈને સબરી તો ખૂબ જ રાજી થઈ ગઈ. રામ ભગવાન છે ને એને એમ ન થયું કે આ ભીલ જાતિની સ્ત્રીને એમાંય મને એઠું કરીને આપે. અત્યારે આપણે હઈશું તો આપણે કોઈનું એઠું ખાશું નહીં, ખાય આપણે તરત જ કહીશું કે આ એઠું છે, આ હું નહીં ખાઉં, બરાબર. અને રામ ભગવાન તો ભગવાન હતા ને, તો એને એના ભક્તનો પ્રેમ દેખાતો હતો એની પાછળનો. એણે એઠું આપ્યું એનો દેખાણો, પણ આટલા પ્રેમથી એને મારી માટે કર્યું ને, એને રામ ભગવાને એની પાછળનો પ્રેમ જોયો, બરાબર. તો આવી રીતે આપણે પણ ગમે તે જાતિના લોકો હોય બધાની સાથે હળી મળીને પ્રેમથી રહેવું જોઈએ, એવું આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે, બરાબર. મજા આવી આ વાર્તા સાંભળવાની? તો ચાલો હું તમને પ્રશ્ન પૂછું, ઝૂંપડીમાં કોણ રહેતો હતો? જવાબ આપો જોઈ. હા, ઝૂંપડીમાં સબરી રહેતી હતી. પછી બીજો પ્રશ્ન પૂછું, હા, ઝૂંપડી ક્યાં સરોવરના કાંઠે હતી? મેં તમને પહેલાં જ કીધું હતું સરોવરનું નામ શું હતું. હા રાઈટ, યાદ છે ને, સરોવરનું નામ પંપા હતું. તો ઝૂંપડી ક્યાં સરોવરના કાંઠે હતી? પંપા સરોવરના કાંઠે, બરાબર. ત્યાર પછી હજી એક પ્રશ્ન પૂછું, બિલ્ડીનું નામ શું હતું? તો બિલ્ડીનું નામ સબરી હતું. પહેલાં મેં કીધું હતું ને યાદ રાખવાનું. તો હજી એક પ્રશ્ન પૂછું ચાલો, સબરીએ રામ ભગવાનને શું ખવડાવ્યું હતું?
શું ખવડાવ્યું તું? બોલો બોલો, કોને યાદ છે? સબરીએ રામ ભગવાનને બોર ખવડાવ્યા હતા. પછી હજી એક પ્રશ્ન પૂછી લઉં, કોને યાદ છે મને કહેજો. રામ ભગવાન કોની શોધમાં નીકળ્યા હતા? બોલો તો, રામ ભગવાન કોને શોધવા માટે નીકળ્યા હતા? સીતા માતાને. બરાબર, સીતા માતાને રાવણ લઈ ગયો હતો તો એને શોધવા માટે નીકળ્યા હતા ને, એટલે રામ ભગવાન સીતા માતાને શોધવા નીકળ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે આ વાર્તા સાંભળવાની, પછી મમ્મીને કહેવાનું કે મમ્મી તમે મને પાછી આ વાર્તા કરો, અને પછી મમ્મીને કહેવાનું કે મમ્મી ટીચરે પૂછ્યા ને એવા પ્રશ્નો તમે પણ અમને પૂછો, અમે જવાબ આપશું. તો આપણને ખબર પડે ને કે આપણને વાર્તા યાદ રહી કે ખાલી એમને સાંભળી લીધી. તો આટલું કરશો ને બધાએ? સારું, ચાલો ત્યારે આવજો.